પરગણાની વાત છે. દેવી પૂજક સમાજનો એક અમર ઇતિહાસ. કાળીવેલ સમાજ જે માતાજીના નામે, ભગવતીના નામે જેણે કામ કર્યા છે એનો ઇતિહાસ છે. આ વાર્તા લખનાર ભીખાભાઈ આત્મારામભાઈ, ગામ ચંદ્રોડા, એનો સુંદર પ્રયત્ન છે પોતાના બાપ દાદાની દેવીની વાત કરવાનો. અને આ વાર્તા શરૂ કરતા ભુવાજી અમથા બાપાને આજે હયાત નથી, મા ભગવતી એમના આત્માને શાંતિ આપે એવા ભાવ સાથે પ્રભાત સોલંકી રજૂ કરું છું. મા સિંધુ મેલડીની દેવી પૂજક સમાજની એક લોક વાર્તા હતા. હાલો મારો બાપલિયો, માના મઢડાની વાતો કરું છું મારો બાપ. આશરે 1200 વર્ષની વાત છે, 1200 વર્ષ ઉપરની વાત. પાટણ પરગણાની માલપા જે સોલંકી દરબારોનું રાજ હતું એ વખતની વાત છે.
જેમ જગતના ચોકની માલપા હિમાલયમાંથી માં ભગવતી ગંગા નીકળે ની પૂજા થાય છે, પાટણ પરગણાની માલપા માં ભગવતી સરસ્વતીની પૂજા થાય છે, અને એવી સિંધ પ્રદેશની અંદર સિંધુ માતા સિંધુ નદી છે, અને ન્યા પ્રગટેલી માં ભગવતી સિંધુના નામે ઓળખાય છે એવી સિંધુ માતાની વાત કરવી છે, પાટણ પરગણાની સિંધુ મેલડીની વાત કરવી છે. મારા બાપ વારી જાઓ દેવી તને વારી જાઓ, પાટણ પરગણામાં સોલંકી ના રજવાડા રહી ગયા હતા, જય સિંહ સોલંકી નો રાજ હતો. પાટણ ધણી જેને 282 ગામ, સોલંકી કુળ, અને જા ભગવતી ની વાતનો ઇતિહાસ છે એથી શરૂ થાય છે. જયસિંહ સોલંકી ઉંમર થઈ છે 60 વર્ષની, પણ ભગવતીએ દીકરો નથી દીધો, એક દીકરી છે. આ વાર્તા શરૂ થાય એ પહેલા સિંધ પ્રદેશની માલપા જવું પડે, જ્યાં સિંધુ નદી છે, અને એ વખતે સુમરો જેનું નામ છે હમીર અને એની ઘરવાળીનું નામ છે કકુ, પણ હમીર ની રાડ કેવા છે કે મલક ને માથે હમીર ની હાબુ કોઈ થાય નહીં, હમીર માથા ભારે, હમીર બળુકો હતો અને લૂંટ કરે મારઝૂડ કરે, અને મારી નાથ ભગવતી ની વાતું રાખવી. એક વાર હમીર કેવા છે કે સિંધુ નદી ના કાંઠે ઉભેલો, અને તેથી સિંધુ નદી ની માલપા તે કહેવા છે કે ભગવતી પ્રગટ, ત્યારે તેથી હમીર ને કીધું કે હમીર, પણ હમીર કહેવા છે કે ભગવતી ની હામું જોઈ રહ્યા, આ રૂપ ની હામું જોઈ રહ્યા, મા ભગવતી નો કહેવા છે કે અલંકાર જોઈ રહ્યા. મૂકી દે મૂકી દે મૂકી દે માર ફાડના ધંધા મૂકી દે, અને કરી લે મારું ભજન, જો જગત ની માલપા નામ રાખું તો એમ માંજકાજ સિંધુ માતા બોલું છું. મારા બાપ હમીર માતાજીને ઘરે લાવે, હે મારી સિંધુ માતાનું હમીર ભજન કરે, હમીર તેથી નમી ગયો, દેવી ને નમી ગયો, હા હે દેવી મારું કામ કરીશ કે હમીર એક વાર મારું ભજન કરી લે, અને જગત માં જોતારો ડંકો વગાડું તો એમ માનજે કે માતા સિંધુ બોલી હતી. હમીર ની ઘરવાળી કકુ માતાજીનું ભજન કરે, હમીર ભજન કરે, પણ સિંધુ માતા કહેવા છે કે હમીર નો પડ્યો બોલ પાળે, હોય એક બોલ માંડે ને, તેથી કહેવા છે કે માં સિંધુ 51 બોલ પાળતી આવે. માતાજીએ કામ કરવાના શરૂ કર્યા, અને હમીર કહેવા છે કે માર ફાડની માલપાથી હમીર આજ આજ માતાજીનો ભૂવો બની ગયો, માતાજીનો ભગત બની ગયો, અને માતાજીનો ઉજાગર બની, અને મલકને માથે કહેવા છે કે કોઈકનું પૂછાણું હોય, કોઈકની દેવના કામ હોય, તે હમીર એની સિંધુ માતાને લઈને જાતો, અને હમીર નામ બોલે કહેવા છે કે માં સિંધુ કામ મંડી પાર પાડવા. હમીર ની હારે માતા સિંધુ કામ કરે, એ હમીર ના કામ કરે માતા, હમીર નો એ બોલ પાળતી આવે. હમીર મારા બાપ, આમ તો જગત ની કોઈ દેવી ના કોઈ મેલા કારણ ના કામ હોય ને, કદાચ મને સિંધુ નું તો મોર કરીને હું આગેવાન થઈને ભાંગીને ભૂકા કરું હો,
પછી તો હમીરની જગતની માલિકમાં કહેવા છે કે 33 કરોડ દેવાળુની જ્યાં નાચ્યું હોય એ કહેવા છે કે કોઈકના માંડવા હોય, કોઈનું પુસાયણ હોય, કોઈની રમેલ હોય, ને ત્યાં હમીરને આગેવાની થતી, ને હમીરને આગળ બેહાડે અને માંડવાના રમેણના કંઈક કામ ઉકલે એટલે હમીરને કહેવા છે કે સિંધુ માતાની દયાથી કામ પાર પડે એટલે નવ સાંજરી ભેંસ ભેટમાં મળે. નાગોરી કહેવું હો. આમ કરતા કરતા કહેવા છે કે દિન ગણતા માસ ગયા, વર્ષ દાડા વીતી ગયા છે, હમીરના વાડાની માલી પર હવા હોય જેટલી નવ સંદરીઓ ભેંસો ધોળા પીલડા વાળી કુંડીઓ ભેંસો કહેવા છે કે આટી સિંગડીઓ રહી ગયેલી અને જણે હથેણીના બસા બાંધ્યા હોય ને એવી હવા હોય જેટલી પહેવું બાંધેલા આંગણે. મારી દેવીને વાતું રાખવી દોવી વલોણા કરવા મારી માં સિંધુ દોડી દોડીને કામ કરે. સિંધુ નદીના કાંઠે ભગવતીએ કહેવા છે કે હમીર નો આવો રૂડો માળો બાંધ્યો છે અને મારા નાથને વાત રાખવી કે ઈ વખતે પાટણ પરગણું છે અને પાટણ પરગણાની માલિકમાં વાત કહેવા છે કે જયસિંહ સોલંકી દરબાર મહેમાસી ગામના ધણી અને એને દીકરી છે અને દીકરી જુવાન થયા છે અને દીકરીના લગ્ન લેવાના ભગવતીએ કહેવા છે કે જયસિંહ સોલંકીને દરબારને દીકરો નથી આપ્યો પણ દીકરી જુવાન થતા કહેવા છે કે દીકરીના લગ્નિયા લેવાના અને દરબાર વિચાર કરે પોતાના સેનાપતિઓને બોલાવ્યા, હગાને બોલાવ્યા, કારભારીને બોલાવ્યા, દીકરીને કરિયાવરમાં દેવું છું. હામે પણ કે માલદાર રજવાડું છે, નેનિયા પણ હીરા માણેકનો પાર નથી પણ કંઈક એવું આપવું છે. ત્યારે કોઈકે કીધું કે દીકરી બાને કરિયાવરની માલિકમાં જો દેવું હોય ને તો જગતની માલિકમાં જોટો ન જડે એવી સિંધ પ્રદેશની માલિકમાં હમીર છે, માલધારી છે અને એના આંગણે માં ભગવતીને દિયાથી નવ સાદરીઓ બેહું એકોને એકવી બેહું કહેવા છે કે જેના વાડે છે અને દેવીને ગમે ને એવા જેના હાથીના બચ્ચા બાંધ્યા હોય ને આવી ભેંસું તો દીકરીને કરિયાવરમાં આપ્યું હોય ને તો સિદ્ધપુરનું નામ રહી જાય, આજ પાટણ ધણીનું નામ રહી જાય મારો બાપલિયો. દરબારે હુકમ કર્યો, 5-25 માજન ને બોલાવ્યા, વેપારી ને બોલાવ્યા કે જાવ સિંધ ની માલિકા અને જે હમીર પૈસા માગે ને પૈસા રોકડ મૂલવી દેજો, જેટલું નાણું માગે એટલું પાટણનો ધણી દેવા તૈયાર છે પણ ભેંસો આપણા આંગણે જોયો, દીકરીને કરિયાવરમાં દેવી છે. પાટણનું માજન આવ્યું સિંધમાં, હમીર કકુના આંગણે વાત નાખી, હમીર પાટણ મલકમાંથી આવી છે, ગુજરાતમાંથી આવીએ છીએ અને અમારા દરબારની દીકરીના લગ્ન સન તમારી બેહુના વાવડે સાંભળ્યા હતા અને દીકરીને કરિયાવરની માલિકે ભેંસીઓ આપી છે, બોલો પૈસા. કદાચ ત્રાજવે તોળી નાણું માગે એટલો પાટણનો ધણી તમને દેવા તૈયાર છે પણ આજ ભેંસી લીધા વગર પાછું જવું નથી. આમ કરીને કહેવા છે કે માજર હમીરની આગળ બેહુની માગણી કરી છે મારા બાપ. ખાપરો ને કોડિયો આપણા આપણા મલક ના બે સોર છે, પકડી લાવો, પકડી હપો કામ. એટલે ખાપરા કોડિયા ને બોલાવ્યા, ખાપરા કોડિયા માગ્યા મૂલ મળશે,
પણ આંગણે આપણે બે હું જોઈ દરબાર કોઈ વાંધો નહીં. ઠાકોરો ને કોડીઓ આવ્યા, સિંધ ની માલિપા કેવા છે કે પગલા પાડ્યા, પણ એ વખતે કેવા છે કે હિરિયા લાસુડી નું જોરો, અને તેથી કેવા છે કે સિંધ મલક ની માલિપા હિરિયો પારગરી હિરિયા હિરિયો લાસુડી આજ પોતાની દેવ ને જમાડવા બેઠા ને માતાનું પૂછાણું હતું ને ત્યાં મહેમાન તરીકે હમીર ને વાયક આપ્યું કે હિરિયા ની દેવ નો મહેમાન બનીને, અને તેથી હમીર કેવા છે કે ડાક લઈ અને હિરિયા ને લાસુડી ના ઘેર માતા ને માંડવે ગયો છે. માતા નો જો હાલ છે, પાક હાલ છે, અને તેથી ખાપરો કોડીઓ કેવા છે, કંધારી રાત નો કસેડો ઓઢીને સિદ્ધ ની માલિકા ઉતર્યા છે, અને આ બાજુ કકુ કામમાં છે, અને આજ કહેવાય કે વાળો રેઢો પડ્યો તો આજ 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 કેવા છે, પણ તેથી અમીર જેથી જાતો હતો ને હિરિયા લાસુડી ના માટે, તેથી માતા સિદ્ધુડીએ ના પાડી તો કે મારા અમીર રાવા દે, હું તો ના પાડું છું. માતાના બોલ ઉઠાપીને ઉપર વટ થઈને અમીર ગયો હતો. અને આ બાજુ કહેવાય છે કે સિંધુ માતા પોતે હઠે બોરાણી કે મારો હિરિયો મારો હમીર મને પૂછ્યા વગર ન ગયો. અને ખાપરા ને કોડિયા ને આવી વાવડ મળ્યા કે બે હું વાડામાં બાંધી છે, તેથી ભેંસું છોડીને ખાપરો ને કોડિયો હાલી નીકળ્યા. બરોબર ખાપરો ને કોડિયો ભેંસું લઈ અને પાટણ ધણી ના પાધર ની માલિપા પગ મૂક્યો. નહી હિરિયા લાસુડી ના ઘેર કહેવાય છે કે કોડિયા ની માલિપા દીવો હતો, એ દેવો ફળાક દિન ઓલવાઈ ગયો. તેથી હિરી કહેવાય છે કે હમીર ને વ્યામ પડ્યો કે માનો ન માનો પણ મારી સિંધુડી માતા કઈ કહેવા ઉભી છે. બરોબર અમીર કહેવા છે કે માતાનું કામ પૂર્યું મૂકીને પાછો વળ્યો, પાછો આવીને પોતાના નિહળે આવીને ઘોરી ગયો. કકુ ને કીધું કે આજ આજ હું પાછો વળ્યો પણ વાડાને માલિક પાસે જઈને જોયું તો ભેંસું ન મળે. પણ બન્યું તો એવું કે ભેંસું તો એ પેલા કકુ એ ભાળી નહોતી, કકુ એ ગોતી, પણ ભેંસું જડી નહોતી. અને ખબર નહીં કે ખાપરો ને કોડીઓ લઈ ગયા, એટલે કકુ બોલી હતી સિંધુ ના મઢે જઈને સિંધુ માતા ના આંગળી ચીંધી ને કીધું કે સિંધુ આજ આજ મારો હમીર ઘરે નથી ને ભેંસું જઈ, અને તું ભેંસું હાચવી ન હતી, આ કરતા તારી કરતા તો જો કૂતરી પાળી હોત તો સારું હતું કે રોટલો દીધા પછી ઘરનો રખો પૂછો કરે, તારી જેવી માતા શું કામ રહી, આ કરતા તમે કૂતરી પાળી હોત તો સારું હતું. આવું કકુ બોલી જઈ હતી. વાડાની માલિક ભેંસું નથી, ને પછી કેવા છે કે હમીરે અન્ન પાણી ની ટેક લીધી કે મારી સિંધુ માતા આજ સુધી તારું ભજન કર્યું, પણ જો કદાચ આજ તો મારી ભેળી બેઠી હોય ને તો તારો હમીર જ્યાં સુધી ભેંસું પાછી ન આવે ત્યાં સુધી અન્ન પાણી ની ટેક લઈને બેહું છું કે કા મારી ભેંસું લઈને કા મારો પંડ પડી જાય. સિંધુ માતા હમીર ના બોલે હાલી નીકળ્યો. હમીર હાંભળ હાંભળ, ભેંસું તારી આવી જશે, હું ગુજરાતમાં જઉં છું, પાટણ નો ધણી ભેંસું લઈ ગયો છું, હું તારા ભજન ઉપર મોહી દઈ છું, તારા ભજન પાછી ભેંસું લાવું, પણ સાંભળી લે કે તારી કકુડી મને એટલું બોલી હતી કે તારી કરતા કૂતરી પાળી હોત તો હારી હતી, આ વ્યાણ મને વહમું લાગ્યું છે મને દેવીને. હું સિંધુ માતા હવે જઉં છું પાટણ ની માલિક, પણ હવે હું તારા ઘેર પાછી નહીં આવું, જા હું જઈશ ખરી, પણ પાટણ ના ધણી ની આ રોકે જઈશ, તારી ભેંસું પાછી લાવીશ. ભગવતી આવી, પણ કેવા છે કે 18 વર્ષની જે દીકરી બા હતા એ જયસિંહ સોલંકીના જે લગ્નના માંડવે ઉતરવાના પડતા તો સૂતા વાળ મૂકીને મંડ્યા ધૂણવાઓ, ધૂણવાનું ચાલુ થયું. વૈદ્યને બોલાવ્યા, હકીમને બોલાવ્યા, બધાય કહેવા મંડ્યા અમને કંઈ ખબર પડતી નથી, કંઈક જાણકાર ડાકલિયાને પાવળિયાને જાગરિયાને બોલાવ્યા, ભૂવાને બોલાવ્યા, પણ કોઈ કારી ફાવતી નથી.
અને તેથી દીકરીના કાંઠે કહેવાય, અને તેથી કહેવાય કે જયસિંહજી સોલંકીએ પાઘડી ઉતારી અને ભગવતી જે ખમકારા કરે એના પગમાં પડી કીધું કે માં કોણ છો, મૂકી દે મૂકી દે મારી દીકરીનો કાંડું મૂકી દે. જયસિંહ હું સિંધ મલક માંથી સિંધુ માતા આવી છું, અમીર ની માં છું, ભેંસ્યું ની વાહે આવી છું, મારો અમીર ભૂખ્યો તરસ્યો બેઠો છું, મૂકી દે ભેંસ્યું. અને માગી લે કે માં દીકરીને દેવા કે ભેંસ્યું તને દઈ વળીશ, પણ આ ભેંસ્યું મોકલ. અને તેથી કેવાક પાઘડી ઉતારી દરબાર જ્યાં પગે લાગીને કીધું કે હે માં માં મને માફ કર. તેથી માં રાજી થઈને કીધું કે માગી લે દરબાર જા, આજ હું તને માગવાનું કહું. માં તને પૂજું, પણ સાંભળ, એક તો દીકરીનું કાંડું મૂકી દે, દીકરી ઓરડે ધૂણે, અને દરબારની દીકરી પાટણ ધણીની દીકરી જા ધૂણતી બંધ કરું, એની પાસે જઈને તું બોલા એટલે હાજી થઈ જાય. અને મારે બીજું વેણ માગું કે માગ માગ, દીકરો નથી. કે હાંભળ, તો દીકરીને વળાયા પછી હવા વર્ષની અવધિ પૂરી થાય એટલે તારા ઘેર ઘોડીઓ બંધાવું અને 33 કરોડ દેવને ગમે ને એવો દીકરો આપું, પણ જોજે મારા નામ ઉપર એનું નામ રાખજે. નામ કરી અને માતા સિંધુ બોલી હતી કે જા મારું સિંધુનું વતન છે અને મને વાતે ગાતે બેહાડ, દીકરીને વળાયા પછી હવા વર્ષે તારા ઘેર જો ઘોડીઓ બંધાવું તો માનજે કે હું હમીરની સિંધુ માતા બોલી હતી. કુંવરનો જન્મ થયો જેનું નામ સિંધુ માતાનું નામ થી શરૂઆત થાય એનું નામ રાખ્યું છે સિદ્ધરાજ સોલંકી. કહેવાય છે કે મારી માં સિંધુ ના નામ થી દીકરાનો જન્મ થયો હતો. પછી મારી માતાજી ને પાટણ ના ધણીએ હે પાટણ ની વાવી ની માલકવા બેહાડ્યા એટલે ઈ માતાનું નામ સિંધવાઈ માતા પડ્યું છે. જયસિંહ સોલંકીએ પાટણની વાવીની અંદર માતાજીને બેહવું આપ્યું અને વાતે ગાતે પૂજા કરી એટલે આ સિંધુ માતાનું બીજું નામ સિંધવાઈ માતા પડ્યું છે. એ માતા આવી દો ને માતા આવી પાટણ ધારા માં માતા આવી.
મારા નાથને વાત રાખવી. મા ભગવતીએ દરબાર જયસિંહ સોલંકી ને એના દીકરો આપ્યો, જેનું નામ સિદ્ધરાજ સોલંકી રાખ્યું. પાટણની વાયુમાં માને બેહાડે એટલે એનું નામ સિંધવાઈ માતા પીડ્યું. સિદ્ધરાજના નામ ઉપરથી પાટણ ધણીએ સિદ્ધપુર વસાવ્યું. અને આ સિંધુ માતાને વખત જાતા જયસિંહ સોલંકી દરબારે કહેવાય છે કે વાઘેલ ગામની અંદર, પાટણથી વાઘેલ ગામ છે અને એ ગામની અંદર વાઘેલ ગામમાં એક તળાવ ખોદાવ્યું અને તળાવ બાંધી અને તળાવની પાળે માતા સિંધુ માતાને બેહાડ્યા છે. મારો બાપ વાઘેલ ગામની તળાવની પાળે માને બેહાડ્યા છે. મારી માતાજીને વાતું રાખવી, સિંધુ માતાને વાતું રાખવી, પાટણની ધરતી વખતને જાતા વાર લાગે. આમ કરતા કરતા એક વખતની વાત છે, પાટણ પરગણાની માલપા એ વાઘેલ ગામ પચીક ગાઉ છેટું અને ત્યાંથી એક દરબાર ભારમલભા દરરોજ પાટણ આવે, પોતે ઘોડે ચડીને આવે ને વળતી વખતે જાય ને ત્યારે કહેવાય છે કે પાટણના માર્ગની માલિકા વાડા વાવી અને શાકભાજીનો વેપાર કરતી એક 18 વર્ષની એક રૂપાળી દીકરી કહેવાય છે કે ભગવતીએ જેના રૂપનો કોઈ જોટો નહોતો આપ્યો આવી એક દીકરી કહેવાય છે કે વાડાનું બકાલું લઈ શાકભાજી લઈ અને માર્ગમાં વેપાર કરવા બેહે અને બરોબર કહેવાય છે કે વાઘેલ ગામના દરબાર ભારમલભા ઘોડે ચડીને રોજ નીકળે અને હટાણું કરતા જાય ને વળતી વખતે શાકભાજી લેતા જાય છે. મારો બાપ ભારમલભાની નજર પડી છે રૂપાળી દીકરીના માથે મન રૂઠર્યું. દીકરીને પૂછ્યો, શી નાત્ય છો? દરબાર કાળી વેલ કહેતા વાઘરી છે, દેવી પૂજક છે, મારી હારે લગ્ન કરશો? દરબારનું મન પવિત્ર હતું. બાપુ તમે દરબાર અમે કાળી વેલ નાતે નેડો નહીં, તમારી હારે લગ્ન કર્યા પછી કદાચ તમારી નાત મને કાઢી મૂકે તો. હાંભળ હાંભળ, તારું નામ શું? મારું નામ છે દરબાર પોતી બેન. પોતી, ચાર ભાઈઓ છે અને મારા કુટુંબની માલિકા મારા કુળની માલિકા મારી, મારું માથું મોટું છે અને મારી હમ કોઈ અવાજ કરે એમ છે ને, અને હું વચન આપું છું કે દરબાર છું અને તને જાકારો નહીં આપું. તેથી પોતી બોન કહેવાય છે કે દીકરી વિચાર કરે અને હામે કાંઠે પાટણની જ્યાં સરસ્વતી નદી છે એના હામા કાંઠે કહેવાય છે કે પોતાને ભગવતી પોતાના બાપનો જે કબીલો રહેતો એની માં મેલડી પૂજાતી અને પોતાની દેવને કીધું કે મારી માં મેલડી આજ તારા ભરો હોય કદાચ તારી પોતી ઘર માંડવા જાય છે, મારા માવતરની દેવ જરૂર પડે ને હાથ પાડું તેથી મારા કાપડે આવીને વેરાજે અને પોતાની દેવ પોતાના બાપની દેવ મેલડીનું સ્મરણ કરી અને દરબાર ભારમલભાની હારે પોતી બાર હાલી નીકળ્યા છે. મારો બાપ પોતી માએ દરબાર ભારમલભાનું ઓઢણું ઓઢ્યું. સમય જતા વાર લાગે, આમ કરતા કરતા કુટુંબ કબીલો હારો હાલે છે. ભારમલભાની અરે લગ્ન થયા પછી કહેવાય છે કે પતિમાનું જીવન સુખમય બન્યું છે અને કોઈ વિરોધ કરતું નથી, કારણ કે કદાચ બાપુની હામુ કોઈ બોલી એક એમ છે નહીં. પછી પોતીબાનના કહેવાય કુખેથી બે દીકરા જ નિમા છે, એક મોટો દીકરો છે જેનું નામ છે વરવાભા, જેની ઉંમર 12 વર્ષની છે અને બીજા દીકરા જેનું નામ છે જોગીભા, જેની ઉંમર 10 વર્ષની. કહેવાય છે કે બે દીકરાને પાળી પોષીને મોટા કર્યા છે પોતીમાએ. મારા નાથને વાત રાખવી,
અને બારમલ ભા ગુજરી જાય. પોતીમાના માથે દખનો વાદળ ખડકાઈ ગયો, દખના ડુંગરા ખડકાણા. પોતીમાં બારમલ ભાના મર્યા પછી દરબારો વિફર્યા. ભાયું, પોતીમાને કીધું કે તું જાતે વાઘરાણ છો, દેવી પૂજક છો, કાળી વેલ છો અને દરબારના ઘરમાં. અને તેથી બે દીકરાને અને પોતીમાને કહેવા છે કે મારી અને ગામની બહાર કાઢી મૂક્યા છે, ભાગી ભગાડી મૂક્યા છે. અને તેથી અધારી રાતનો પછડો ઉઠ્યો છે અને માં આંખમાંથી આહુડા જાય છે અને પોતાના બે દીકરા એક વરવો ભાન બીજા જોગી ભાન લઈ અને વાઘેલ ગામના તળાવની પાળ છે ને ત્યાં હાટવીનું ઝૂંપડું કરી અને કહેવા છે કે રાતા પાણીએ રોતા 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 કહેવા છે કે આજ આજ ભગવતીના એ પાળને માથે તળાવની પાળે ઝૂંપડું બાંધીને માન દીકરા રહેવા માંડ્યા છે. મારા ભગવતી રાતે કહેવા છે કે ડોહરડીનું રૂપ લઈને માં ભગવતી તળાવની પાણીની માલપાતી પ્રગટ થયા અને આવી અને પોતીમાં જ્યાં હુતાતા ને એને કીધું કે દીકરી જાગી તો બાપ કોણ છો માં? બેટા, હું સિંધ મલકની માલિક પાસે આવેલી હમીર કકુની માતા સિંધુ છું. ઉઠ ઉઠ બાપ, મને મારે મજન કરી લે મારું, કારણ કે જયસિંહ સોલંકીએ દરબારે મને બિહાડ્યા પછી કોઈ દી મને ધૂપના ધુમાડે જમાડી નથી. પણ કદાચ જો મારી દીકરી તું મને જમાડીને તારું ઇતિહાસના પાને વાત રાખું ને તો માનજે હું હમીરની સિંધુ માતા બોલેતી. તને પૂજું પણ મારે મારા બાપની દેવી મેલડીને પૂછવું પડે. બેટા સાંભળ, તારા બાપની દેવી તો મારી ભેળી છે, સરસ્વતીને હામે કાંઠે રહેલી મેલડી મારી બેન છે. અરે હું હિરિયા લાસુડીની ભેળી હતી, તેથી હમીર પૂછવા આવતો તો મેલડી તો મારી ભેળી કાયમ હોય. અને માં ભગવતી સિંધુએ હાથ પાડ્યો અને તેથી મારી મૂટિયા બોકડા વાળી. માં ભગવતી કહેવા છે કે જે ઠેકાણે પોતીના માવતર હતાની કબીલાની માતા મેલડી આવીને ઉભી રહી છે બાપ. સિંધુ માતા મને પૂજવાનું કહે છે કે બેટા કાંઈ વાંધો નહીં, એને પૂજી લે, ભગવતીને પૂજી લે, હું મેલડી તારી ભેળી છું, હાથ પાડીશ તેથી આવીશ. એટલે પોતીમાએ સિંધુ માતાને કીધું કે માં બોલ, હું તને પાળીશ, તારું ભજન કરીશ, તારી પૂજા કરીશ. તો સાંભળ બેટા, હું તને પ્રમાણ આપું કે હું તારી પરખે છું ને તારું કલ્યાણ કરું એનું વચન કે હા તને પ્રમાણ આપું કે હવારના પોરને માલિપા હુરદ નારાયણ ઉગે ને એ પહેલા પરોઢિયાનું ટાણું થાય તારે ઉગમના તળાવની તળાવની ઉગમની પાળે જે આરો છે ને એ આરોના પગથિયા કંકુવરના કહેવાય છે કે લાલ થઈ જાય અને એના માથે પગથિયા 151 હાતા મોતીડાની માળા પડી હોય ને તો એમ માનજે કે આ તને સિંધુ માતાએ હાતા મોતીડાની માળા આપવા આવી હતી. મારો બાપ ખોટા જોવા માટે પોતીમાં ધીમા પગલા માંડેલી જ્યાં તળાવની પાળે આવતાર તળાવ ઉગમણો યારો આખો લાલ હિંગોળ કંકુવર્ણની પાણી થી કંકુ કંકુ થઈ ગયેલો લાલ પાણા થઈ ગયેલા એ પથ્થરને માથે પગલા પડેલા ને એના માથે 51 મોતીડાની માળા પડી હતી. અને તેથી કહેવા છે કે સિંધુ માતાના નામના આંખમાં હરખડા હુડા પડ્યા અને પોતીમાં માળા લઈ અને ઘરે આવ્યા છે. બાપ, આજ મારી સિંધુ માતાનું ભજન કરવાનું ચાલુ કર્યું છે. માતાજી
એના ભજન કરે છે, પણ આ તો પરમાર્થી જીવડા હતા. એ માળા જોઈને લોભિયા લોભી ને અને ખાતા કામની માલિપા પોતીમાં પોતાના દીકરાનું પૂરું કરતા જાય, લોકોના સેવાના કામ કરતા જાય. આમ કરતા કરતા એક વખત ની વાત છે, નોરતા આવ્યા અને તે દી સિંધુ ને મેલડી બે ભેળા થઈ પોતીમાં ને સપને કીધું કે દેવી બોલી હો બેટા, જાતર કરીને અમારી બે દેવી ને આજ અમને બે દેવી ને ભાણું જમાડ, મુઠી કણુકો જમાડ, મારે સિંધુ ને મેલડી ને જમવું છે. માં શું જમાડું મારી પાસે? તું જમવાનું માંગે છે તો સાંભળ બેટા, તારો વરવણ જોગી બે દીકરા છે, બે દીકરાને લઈને હવારના પોરની માલિપા પાટણ પ્રગણામાં ઉગમણી દિશે તળાવ છે, એ બોડિયા સોળ તળાવ, અને એ તળાવની પડખે એક નાળું છે, અને નાળા પાસે જજે હવારના પોરની માલિપા બે શિકારા કાળિયાર સિંગડીઓ વાળા એક ખેડિયો ને મેળિયો બે બાજતા હોય, અને તું જઈને ભૂલી જા અને મેળિયો ભાગી જાય, ખેડિયો શિકારો ઉભો રહી જાય, તેથી તારા વરવાના હાથે કહેવાય છે કે તારા જોગીના હાથે કહેજે કે હાથમાં ખાંડુડી શરી લઈ અને એ શિકારો ધેરે શિકારાને માથે વરુંધી અને પિયાલો વરવાના પાય એટલે વીર્ય વરવો ભૂવો બનશે, અને પી પિયાલો પીધા પછી મને સિંધુ મેલડી નમીના ઓડકાર આવશે મારા બાપ. માતાજી જોઈ રહ્યા અને પોતાના હાથની માલિપા ખાંડુડી શરી હતી શરી લઈ અને જોગી દીકરાને કીધું કે જોગી બેટા, એક મેળિયો જતો રહ્યો અને ખેડિયો શિકારો ઉભો છે ને એને વરોધી નાખો અને વરોવી તમારા દીકરા તમારા મોટા ભાઈ વરવાને પિયાલો પાવ એટલે ભૂવો બને તમે જોગી બનો. અને તેથી જોગી બાપો એટલું બોલે છે કે મારી એ ધંધો મારો નહીં, હું જનાવરના માથે ઘા ન કરું, એ પિયાલા મારે ન પીવાય અને એ શિકારને હું નહીં મારું. હે તમારે કદાચ પૂજવી હોય ને તો દેવ તમે પૂજો, હું તો મારા બાપની દેવને પૂજીશ. હે હું મારા બાપની દેવને પૂજીશ. અને કહેવા છે કે માતાજી અહીં કામ કરવું અને પોતી માના રોમ રોમ શું રૂવાડે રૂવાડે માં ભગવતી રમતા હતા, હાથની માલિપા છરી હતી એ છરી લઈ અને શિકારાને વરોધ્યો અને કહેવા છે કે એને કંકુનો સાંડલો કરીને વરવા બાપાને પિયાલો પીવડાવી દીધો ને તેથી વરવો ભાઈ ભૂવો બન્યા હતા. અને અહીં પોતી માને માં ભગવતી કાંઠે રમતી હતી, તેથી જોગીને કીધું કે જોગીડા ભાગ, તારે ભાગવું હોય તો ભાગી જા, વાઘેલ મૂકીને તું કદાચ વિયો જવાનું કહેતો ને તો જતો રહે, પણ જા, હું દેવી સિંધુ મેલડી બોલું છું કે જે ગામની માલિપા દેશ દ્વારા એકના કોઈથી બે નહીં થાય, તું એકનો એક રહીશ અને કદાચ મરીશ ને તો કોઈ વાઘેલનું પાદર ભાળીશ ને અધવચ્ચે તારી નનામી ભાંગણ તો માનજક સિંધુ મેલડી બોલી હતી. બરોબર વાઘેલ ભાળવા નવ જો તો માનજે કે તારી સિંધુ મેલડી બોલી. જોગી બાપા ભાગી જાઓ, જૈન કહેવાય છે વાઘેલ મૂકીને વિયા ગયા અને વણોદ ગામની માલિપા રહ્યા. અને લોકો એ કહેવ્યું છે કે જેથી કહેવા છે કે જોગી બાપા મર્યા ને તેથી એની ઠાટડી કહેતા નનામી બા જે લઈને આવતા હતા, તેથી વાઘેલ અને વાઘોસણ ગામ છે બરોબર વચ્ચે આવતા નનામી ભાગી આજની તારીખમાં પણ ન્યાય એની ખાંભી કુદાય છે. સિંધુ મેલડી કામ કરી રહી છે, મલકયા ખાની માલિપા ભૂવા તરીકે નામ વધ્યું. વરવા બાપાનું નામ વધ્યું છે, માલસો કહેવા છે કે સિંધુ મેલડીના નામના મઢોડો બંધાઈ ગયો હતો અને તેથી બાપાના નામે કંઈક મલકની માલિપાથે દખી આવે ને તેથી દખ ભાંગીને ભૂકો થઈ જતા અને તેથી એક મોતીડું હજુ હાચવી રાખ્યું છો મારી દેવનું દીધેલું. પોતીમાં અને વરવા બાપા કહેવા છે કે માન દીકરો દુખિયાની સેવા કરતા હતા, મારા નાથને વાત રાખવી, વરવા બાપાના હારી ઠેકાણેથી માગા આવતા અને હારા ઠેકાણે માગા આવતા હતા અને કહેવા છે કે વઢિયાર પરગણાની માલિપા વરવા બાપાના લગ્ન થયા છે
વરવા બાપાના ઘરે સંસ્કારી બાઈ માણસ આવ્યું છે, માતાજીના ભજન કરે, દુખિયાની સેવાયો કરે છે. મારા નાથને વાતો રાખવી. વરવા બાપાના ઘેર એક કૂતરો પાળેલો પોતી માયા. જેદી વરવા બાપા શિમ શેઠે જાય ને, તેદી પોતી મા કાં તો ઘરના કોઈ પણ માણા કૂતરાના મોઢાની માલિકા કોટકો આપી દે ને એટલે ભાત લઈને વાડી આપવા જાય, એવો સમજણો કૂતરો. વરવા બાપા ને ત્યાં હાથ દીકરા મારી સીધુમાં મેલડીએ દીધા 1 લાખો. બીજો લખમણ ભીખો જેહો જહમત અને ઉજમ અને વચટ દીકરાનું નામ થોભણ બાપા રહી ગયું છે મારો બાપ. દીકરાની માલિકા કોઈ ડાક વગાડે, કોઈ પાવા વગાડે, કોઈ માનું કામ કરે, કોઈ કાશી જોડા વગાડે, માતાને ગમે એવા ને એમાં થોભણ બાપા છે ને વચ્ચે દીકરા. એ માતાજી નું કહેવા છે કે જોરુકું કામ કરે ને માનું ભૂવા પણ એ કરતા હતા. અને આમ કરતા મારા નાથને વાત રાખવી છે. વરવા બાપા ના હાથે દીકરાની માલપાથી થોભણ બાપા ગામ આરીઠા રહેવા ગયા છે. દરેક પોતપોતાની રીતે કહેવા છે કે હો હાથે દીકરા પોતાના માળા બાજી બાંધી બાર ગામ રહેવા જતા રહ્યા છે અને થોભણ બાપા પોતે આરીઠા ગામમાં ગયા છે. મારી માને વાત રાખવી છે, પોતીમાં ભગવતીની દયાથી વિદાય લઈ ગયા છે. હાલની તારીખમાં તળાવની પાળે કોક દી જાજો વાગેલ ગામ કે વરવા બાપા ને પોતીમાં જે ઠેકાણે કહેવા છે કે આ 2 પાણા છે, 1 આડો ને 1 ઊભો, જ્યાં દેવને સિંધુ ને મેલડીને જમાડતા એ જગ્યા આજની તારીખમાં છે. અને હાથે દીકરાની ગામડે ગામથી કહેવા છે કે સમાધિઓ લાવેલા એ હાલની તારીખમાં છે. વરવા બાપાની સમાધિ પણ ત્યાં પૂજા છે. એવું સરસ મજાનું જાત્રાનું સ્થળ છે. વાઘેલ ગામની માલપણ વાજેલિયા પરિવાર આવી અને પૂજા કરે છે. જે જોગી બાપા છે ને એ વાઘોસણ આવતા શિવની માલી પર નનામી ભાંગેલી એની ખાંભી ત્યાં પૂજાય છે. અને બહુ મજાની વાત એ છે કે વડોદ ગામના એ જોગી બાપાના એ જે વસ્તીના માણસોની માતાને જમાડતા હોય ને, કદાચ જો વાઘેલિયાનો કોઈ દીકરો ત્યાં બેઠો હોય ને માતા જમી શકતી નથી, ભાણું જમાતું નથી, એના નિવેશ થઈ શકતા નથી. મારા નાથને વાત રાખવી છે, હાથે દીકરા એ પોતપોતાના ધંધે લાગી ગયા છે, પરમાર્થના કામ કરે છે. આરીઠા ગામની માલપા થોભણ બાપા ગયા હતા. બહુ મજાની વાત છે. એક વખત ની વાત છે, આદરિયાના ગામની માલપા કોઈક પટેલના ઘરને માથે કહેવા છે કે એક ખત્રિય મેલી વિદ્યાનું કારણ કરેલું. કહેવા છે કે પટેલને ત્રાહી મામ થઈ ગયો, દખના ડુંગર ખડકાણા, દખનો કોઈ માર્ગ ચડે ને ખત્રિય મેલી મૂઠ મારેલી. અને કોકે કીધું કે ભલા માણા જાઓ 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 વરવા બાપાની પાસે જાઓ, એની સીધું મેલડી કામ કરશે હો બાપ. ખત્રીના દેવ બોલ્યા કે ભુવા પટેલ ના ઘરે થી એમ પાછા એમે નહીં જાય, અમારા થતા નિવેદ આપો, અમારું જે કઈ દે અમને ભાણું જમવાનું છે ને આપો પછી જઈ. અને એના માટે 2 વાહણા લાવો, વાહણાને ફાડી અને નવા લુગડાનું જોડિયું વાણ બનાવો અને વાણની માલિકા ભૂવા હોઈ જાઓ અને પછી અમારા દેવને જે જમવાનું છે ને એમ આપતા આવો, તો અમે સીમાડા બહાર નીકળશું, નહીતર નીકળશું નહીં. મારી સીધું મેલડીને વાતો રાખવી, ગામ ભેળું થયું છે. ગામમાં ખબર પડી કે વરવા ભાના દીકરા આજ માતાનું કારણ કાઢવા આવ્યા છે, પટેલના ઘરથી મેલા કારણ કાઢવા આવ્યા. ની ખત્રીને ખબર પડી
આ બાજુ વાહડાને ચીરી ફાડી અને કહેવા છે કે નવા લુગડાનું વાણ બનાવ્યું, વાણને માલિપા થોભણ બાપા પોતે હુતા છે. ડાકલા વાગતા જાય છે, પાવળિયા દેવ કે વગાડ બાપ વગાડ, આ થોભણ બાપા આકલા કર પડકારા કરતા જાય, ખજરીને ખબર પડી. એટલે એ ગામના ટોળાની ભેળો કહેવા છે કે પોતાની જોડીની માલિપાથી અડદના ત્રણ હોન 60 મુઠું બનાવ્યું અને મૂઠ ઉલાળતા હોય. થોભણ બાપા પીડ્યા પીડ્યા વાણમાં બોલે કે તારે જેટલી નાખવી હોય એટલી મૂઠ નાખજે, બાકી આજુ સીધું મેલડી, જો કારણ ન કાઢું ને તો કેમ માનજે કે કોઈક વરવાની ને કાતો પોતી માની દેવ નહોતી બોલી મારો બાપા. તારી દેવે તને હાચવી લીધો, બાકી જો ગામના ઝાપામાં જતા જો તને પછાડી ને મારું તો એમ માનજે કે આજ કોઈ સીધું મેલડી તને માર્યો હતો. જેદી વરવા ભાની માતાને જમાડવાની હોય ને તેદી ભુવન પઢાર બે ભેળા થાય ને અવળી ઘંટીએ હવાશેર અડદ દળી અને એના પૂતળા બનાવીને માતાજીને ભેગા નિવેદમાં આજની તારીખમાં મૂકવા આવે છે. અમારી વાઘેલી એના કળની માલિપા, જો કળનો કરની ઇતિહાસ મારી સીધું મેલડી પાવળિયા વગાડજે, વીરા વગાડ, મારી દેવી નો ડાકલો વગાડજે. થોભણ બાપાની ચોથી પેઢીની એક વાત છે. 200-250 વર્ષ પહેલા માલા બાપા થઈ ગયા. આ માલા બાપા એકવાર આરીઠા ગામથી વાઘેલ ગામમાં આવ્યા હતા માતાજીનું કામ પાર પાડવા, અને વળતી વખતે માતાજીને જમાડીને પાછા વળ્યા ત્યારે માર્ગની માલિપા ભાઈઓને લઈને હાલતા થાય છે અને તેથી એક ભૂતાવળ કહેતા ભૂતિયો દાદો પ્રગટ છે અને ભૂતિયો નાના છોકરાનું રૂપ લઈને આવીને ઉભો રહી ગયો ને કે બાપા મને પ્રસાદી નો આપો. બાપા ઓળખી ગયા કે માણા ભૂત છે, કે પ્રસાદ આપવું ખરો પણ હાથું હાથ પ્રસાદી નહીં આપો, હે કે પ્રસાદ હું નાખું લઈ લે. પછી બાપાએ કહેવા છે કે માતાજીનો પ્રસાદ હતો નહીં, પોતાના પગની પાસે મૂકીને ભૂતિયો જેવો વાંકો વળીને પ્રસાદ લેવા જાય ને બાપાએ કહેવા છે કે પોતાની ખાંડુડી શરી બહાર કાઢી અને ભૂતિયાની ચોટલી પકડી અને ચોટલી પકડીને કાપી લીધું, તેથી ભૂતિયો નાનો એવો દીકરો બનીને ઉભો રહી ગયો છે. બરાબર માલાડોહાએ ભૂતિયાને વશ કરી લીધો, બાપા મને જવા દો કે હવે જવા ન દઉં, હાલ મારી ભેળો કે બાપા તમારી કરિયાત ને કંદડીશ નહીં, કે ના લઈ જાઉં. તેથી નાનું છોકરું બનાવીને બાપા માલા બાપા હારે લાવ્યા, ભૂતિયાની પાસે કામ કરાવે અને ભૂતિયાને કીધું કે મારો હુકમ હોય ને એટલી જ વસ્તુ અડવી. અને બાપાએ ભૂતિયાની જે ચોટલી હતી એ માતાજીનો જે સંદર્ભ હતો એ સંદર્ભની માલિપા સીવી લીધી હો,
અને માતાજીના મઢમાં પછેડો મૂકી દીધો. ભૂતિયા છે અડાય નહીં, જ્યાં સુધી સોટલી સૂટી ન થાય ત્યાં સુધી ભૂતિયો છૂટો ન થાય. માલા બાપા કામ કરો, આમ કરતા કરતા બાર બાર વર્ષના વાણા વીતી ગયા. દીકરો મોટો થયો છે, બાર વર્ષનો બની ગયો. અને માલા બાપાની ભેગો કાંઈ, માલા બાપા ડાક વગાડે, કોઈકના માંડવે જાય, ભૂતિયો કાશી જોડા વગાડે. એક વખતની વાત છે કે બિલિયા ગામની અંદર માતાજીનું પૂછણું, માતાજીનું પૂછામણું, અને માતાજીના કહેવા છે કે નવરંગી ડાકુ વાગતી હતી અને આખી રાત ડાક વાગી હતી અને ભૂતિયો કાશી જોડા વગાડતો હતો અને માલા બાપા માતાને માતાની રેગડીઓ કરતા, પણ મુજપરના નવાબે હવારમાં આવી કહેવા છે કે એક અમલદારને મોકલો કે આખી રાત ડાકલા કોણ વગાડે છે, જાઓ પકડી લાવો. બોલો બાપા, સાણાનો ભટો કરાવ્યો, એની મારી પાસે લોઢાની ધગધગતી હાકળ ગરમ કરાવી કે હાકળ પકડી લે તો તારી માતા હાચી કે બાપુ હાકળ પકડું ખરો, પણ એક વાત, મારી માનો સંદર્ભ હશે ને મારા મઢે પડ્યો છે, મારી માતાનો મઢે સંદર્ભ આવી જાય પછી આકળા કે લઈ આવ્યો. તારે કેવા છે કે માલા બાપાએ ભૂતિયાને કીધું કે જા બેટા માતાનો સંદર્ભ લઈ આવ્યો, અહીં ભૂલી ગયા બાપા. માતાનો સંદર્ભ ભૂતિયાને લાવવા આવ્યો, પણ ભૂતિયો મૂઠી વાળીને મંડે દોટ કાઢવાનો મઢમાંથી આવીને સંદર્ભ લીધો, સંદર્ભ આમ જોયો તો વચ્ચે એની ચોટલી વાળી ગઈ, ચોટલી કાઢી લીધી, કારણ કે હુકમ પણ હતો સંદર્ભ અડવાનો, હુકમ થયો ને કેવાય ચોટલી કાઢી લીધી ને ભૂતિયો થયો છૂટો. પણ આવ્યો માલા બાપાની પાસે, આવી સંદર્ભ આપ્યો, બાપાએ આમ સંદર્ભ ઓઢ્યો ખરો, પણ જોઈ લીધું ભૂતિયો છૂટી ગયો છે, ચોટલી વાળી નહીં. અમલદારે લોઢાની હાકળ ગરમ કરાવી, કદી કેવા છે કે વરવા બાપાની દેવને યાદ કર્યા છે, આજ થોભણ બાપાની દેવને યાદ કર્યા છે, અને આ દાદાને યાદ કરીને સીધું મેલડીને મારી પોતીમાની દેવને પુકાર કર્યો કે માં ખજી આગેવાન, અને લોઢાની હાકળ લઈને મીંડા દોવા, અને હાથની માલપા ધગધગતી હાકળ લઈને કહેવા છે કે માલો બાપો જે હાકળ દોવા મીંડ્યા, અને તેથી અમલદાર પગે ઉતરી લાગ્યા, ગામ પગે લાગ્યા કે બાપ ખમા તને ભૂતિયો સૂટ્યો ને ભૂતિયો ભાગ્યો. અને બાપાએ કીધું ભૂતિયા ક્યાં જાશ કે બાપુ હવે તમારે ને મારે શેટું પડે, ભૂતિયા કે બાપુ કાંઈ વાંધો નહીં, જા હું વચન આપું છું કે મને તમારી દેવ ગમી છે, તમે ગમ્યા છો, તમારી કરિયાતને કોઈ દી મારા ભૂતિયાનો વળગાડ નહીં થાય, વંટોળીઓ થશો નહીં, તોય તે બાપ તારે ફરજાથી શેટો હાલશે, અને મારું વચન છે કે બાપા તમે જે દેવીને જમાડો ને તે દી મને ભૂતિયાને જમાડજો, મને તમારી દેવનો પ્રસાદ બહુ વાલો છે. ત્યારે બાપાને કીધું કે દેદી તમારી માતા જમણ તેદી તાવાની હુવાળી હોય ને એ હુવાળી હવાચેર લઈ અને એના ટુકડા કરી અને માંડવાની બહાર નાખજો, અને તમારું વાઘેલનું બૈરું જો જે કોઈ ખાશે એને કોઈ દી ભૂત જો વળગે તો એમ માનજો કે આજ ભૂતિયો નહોતો બોલ્યો, તમારેથી શેટો હાલું એવી મારી સીધું મેલડીની વાત પડી. માંડવો વધાવે પછી જે હવાશેર હુવાળીઓ પ્રસાદી માતાની હોય ને બહાર નાખે, એના ટુકડા ખાવામાં આજે રાજીના રેડ થઈ જાય, મારી ભૂતિયા દાદાની પ્રસાદી છે. આવો મારો કહેવા છે કે પોતી માનો ઉજળો ઇતિહાસ છે, વરવા બાપાનો એના હાથ દીકરાનો, થોભણ બાપાનો આવો ગર્વો ઇતિહાસ છે, અને મારો બાપ દેવી પૂજક સમાજની માલિકમાં આ તો ધરોહરની વાતો છે. દેવના ડમર વાગતા હોય, રૂણા ડાકલા વાગતા હોય, અને ત્યારે મારી દેવીઓ જમતી હોય, અને ચંદ્રોડા ગામની માલિકમાં આવા રૂડા જ્યાં માના દીકરા કબીલા છે, કોક દી જાજો વાઘેલ ગામની માલિકમાં હાથે દીકરા પોતીમાં ઈ કુતરાની સમાધિ, અને મારી સિંધું મેલડીનું તળાવ ઘટા ઘનઘોર ગાજતી હોય, ડમર વાગતા હોય, અને માં કેવા કે કેવા રૂડે માના ફૂલડા માંડવા પણ કેવા કેવા છે, ડાક કેવી વાગતે હા ફૂલડે માંડવ માના ફૂલડે માંડવ રે, ફૂલડે માંડવ માના ફૂલડે માંડવ.
પર મોરલી માંડી માંડી રે માયે, મુખ પર મોરલી માંડી રે. દેવી પૂજક સમાજ સિવાય વાઘેલ ગામનો પણ ઇતિહાસ છે કે પટેલ પરિવારની અંદરથી એક પરિવારને સમાજે બહાર કાઢી મૂકેલું અને એની દીકરીને જમણવારમાંથી ઊભી કરી મૂકેલી. અને તેથી આ દીકરીના માવતરે સિંધુ મેલડી આગળ પોકાર કરેલો. અને આજની તારીખમાં પણ સવત 2068ની સાલથી આ 27 ગામના પાટીદારોનો પ્રશ્ન એ માતાજીના મઢે ભીળા થઈ અને હજુ પણ માને કહે છે કે એ મારી કદાચ મેં તારા ગુનેગાર હોય તો છોડી મૂક, અમે ન્યાય માગવા અને ન્યાય તું કર, તારો ન્યાય અમે પાળવા માટે બંધાયેલી છે. આ માં ભગવતી દીકરીઓના પોકારે પણ ઉભી રહી ગયેલીના દાખલા છે. આવી માતાજીનું કદાચ કોઈ સ્મરણ કરજો, વાઘેલ ગામમાં જાજો અને વરવા બાપાના હાથે દીકરા અને પતિ માનો વિસ્તાર, પતિ માના વાઘેલિયા પરિવાર આજની તારીખમાં માને આગળ અરજો કરે છે. અને હું તો એમ કહું છું કે મારી કાળી વેલની દેવી, હે માં સિંધુ મેલડી, હવને તું ખમા કરજે, હવને ખમા ખમા, હે માં જાજી ખમા, જાજી ખમા.